મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈને વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. રાહુલના નિવેદન પર ક્ષત્રિય સમાજ ભારે નારાજ છે. ભાવનગરના યુવરાજ અને દાંતાના રાજવીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ, લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી. એમનું શું વાંક હતું એમાં? અને ફરીવાર જે વ્યક્તિએ વાત કરી છે, એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને બિચારા ઉપર બહુ દયા આવે. કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો, કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે. જે નિવેદન રાહુલ ગાંધી સાહેબે આપ્યું છે, એ નિવેદનમાં મારું એ કહેવાનું થાય છે કે આવા મોટા નેતાને આવો નિવેદન આપવું ના જોઈએ. હરસંગી સાહેબના જે ટ્વીટ આવ્યા હતા, એ ટ્વીટ મેં જોયું, એમાં રાજા રજવાડા જમીનો લઈ લેતા હતા એવું કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધીજી તરફથી. અને એવું આ સત્ય નથી, કેમ કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલજી અમારા પાસે આવ્યા હતા, રજવાડા પાસે આવ્યા હતા, બધા રજવાડાઓએ એકજૂટ થઈને અખંડ ભારતનું નિર્માણ થાય એ કારણે એમની પોતાની જમીનો, સ્ટેટ, એમનું જે ટાઇટલ હતા બધું આપી દીધું હતું. અને એ જમાનામાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અમારી જે ટીટી થઈ હતી, જે રજવાડાઓની ટીટી થઈ હતી, એ પ્રીપર્સ જે અમને મળવાના હતા અને જે બધું કરવાનું હતું, એ ટીટીનો તો ભંગ થયું જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. તો કદાચ મારું તો કહેવાનું એવું છે કે અમે તો રાજા રજવાડાઓ તો ખાલી આપ્યું જ છે, જે લીધું છે એ આ સારી જનતા જાણે છે કોને ક્યાં ક્યાં શું શું લીધું છે. અને આવી ટિપ્પણી આટલા મોટા નેતાને ના કરવી જોઈએ. આ એક હસીની વાત છે કે આટલા વર્ષ પછી, મતલબ 75 વર્ષ આઝાદીના પછી, રાજ આપ્યા પછી પણ આ બધા રાજા રજવાડાને યાદ કરે છે અને ખોટે ખોટી ટિપ્પણીઓ કરે છે રાજા રજવાડા દરબારો ઉપર. એક સારી વાત નથી, આ જનતાને ભડકાવવાની વાત છે. તો રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશભરમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને પ્રધાનમંત્રી મોદી આકરી ટિપ્પણી કરી તો અમિત શાહે કોંગ્રેસ ખોટા વાયદાઓ કરીને દેશને ગેરમાર્ગે દોરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો. જ્યારે રાજનાથસિંહે રાહુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જેઓ ઇતિહાસ નથી જાણતા એ પણ નેતા બની ગયા છે. તો સી આર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. राजा महाराजाओं का योगदान याद नहीं आता है, लेकिन वोट बैंक की राजनीति के लिए वे राजा महाराजाओं के खिलाफ बोलने की हिम्मत करते हैं, नवाबों के खिलाफ, बादशाहों के खिलाफ, सुल्तानों के खिलाफ एक शब्द बोलने की उनमें ताकत नहीं है. कांग्रेस की तुष्टीकरण की मानसिकता अब देश के सामने खुलकर के सामने आ रही है और यही मानसिकता कांग्रेस के मैनिफेस्टो में भी झलकती है. यहां के जो राजा और महाराजा जो सारे थे मनमानी करते थे, जिसकी चाहते थे उसकी जमीन उठा कर ले जाते. आजादी मिली थी, राज्यों का विलय हो रहा था, राजाओं महाराजाओं ने सहर्ष अपने राज्य का भारत में विलय करने की तहमत की. लेकिन जूनागढ़, हैदराबाद और भोपाल तीन ये थे जिन्होंने बाद में जाकर दबाव पड़ने पर, सरदार वल्लभ भाई पटेल का दबाव पड़ने पर, तब उन्होंने अपने को भारत में विलय किया. अभी कोई इतिहास की जानकारी है ही नहीं. राहुल गांधी निराधार झूठ बोलकर लोगों को गुमराह करने का काम कर रहे हैं. कांग्रेस पार्टी ने हमेशा एससी, एसटी और ओबीसी के आरक्षण पर हमले किए हैं. राजा महाराजाओं माटे ने आ प्रकार की टिप्पणी करीने कांग्रेस की मानसिकता हमने खरा अर्थ में लोगों के सामने उजागर करी है. राजा महाराजाओं ने पण आटला वर्षों कांग्रेस शासन में जो अनुभव थया छे एनाथी ये लोग कांग्रेस से दूर पण थया छे. તો રાહુલ ગાંધીના નિવેદન પર અભિષેક મનુ સિંઘવીએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ ઇતિહાસની વાત કરી છે, કોઈ મહારાજાએ આવું ન કર્યું હોય એવું તો નથી ને. ભાજપના મંત્રીએ આપેલા નિવેદન સૌ કોઈ જાણે છે. અભિષેક મનુ સિંઘવીએ આ નિવેદન આપ્યું છે.
बिल्कुल किसी और संदर्भ में एक ऐतिहासिक सत्य को बोला है। कई ऐसे राजा महाराजा हैं जिन्होंने गरीबों की जमीन ली होगी। अगर कोई कहता है कि किसी ने कुछ नहीं किया, ऐसा तो गलत है। लेकिन सच्ची जो मूल बात इसमें आपके प्रश्न में नहीं थे उसको आप भूल रहे हैं। आप माननीय मोदी जी और आप माननीय मोदी जी की पार्टी इतना घबराए हुए हैं। आपके बड़े हमारे ग्वालियर राज्यसभा में बड़े मंत्री हैं, यहाँ पर उनके वाक्य से इतना घबराए हैं कि इतने सस्ती डिफ्लेक्शन की कोशिश कर रहे हैं। ये तो मतलब डाइग्रेशन और डिफ्लेक्शन की भी कोई स्तर होना चाहिए। ये वास्तव में लोगों को घास खाते हुए लोगों को समझने की बात है कि मैं बात करूंगा किसी राजा महाराजा की तो जिन्होंने यहाँ पर इतना बड़ा आज तक आक्रोश पैदा किया है। हमारे मंत्री थे, हमारे लीडर हैं, हमारे राज्यसभा के सांसद थे बीजेपी के, उनसे बात डिफ्लेक्ट हो जाएगी। तो राजा महाराजाओं पर राहुल गांधी ना निवेदन पर भाजप कांग्रेस ना वार पलटवार। भाजप ना यज्ञेश देवे राहुल ना निवेदन ने बाळबुद्धि जेवू गणाव्यू। नेहरूजी हाजर हता त्यारे सरदार पटेले रजवाड़ा एक कर्या हता। तो कांग्रेस प्रवक्ता मनीष दोशी ना भाजप पर आकरा प्रहार। कांग्रेस नेताओं ना निवेदनों ने तोड़ी मरोड़ी रजू कराय छे। वीडियो वायरल करी जनता नु ध्यान भटकाववामां आवी रह्यु छे। वीडियो एडिटेड अने अधूरो छे। રાહુલ ગાંધીનું આ નિવેદન એ બાળક બુદ્ધિભર્યું નિવેદન છે એવું સ્પષ્ટ કહી શકાય, કારણ કે દેશના આવડા મોટા નેતા જેને કહેવાય કે 150 વર્ષ જૂની કોંગ્રેસના એક સમયે તેઓ પ્રમુખ રહી ચૂકેલા છે, અને એવા નેતા જ્યારે આવું નિવેદન આપે અને એમને ખ્યાલ હોવો જોઈએ કે એમના વડદાદા જવાહરલાલ નહેરુની હાજરીમાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી દેશની અંદર 450 ઉપરાંત રાજા રજવાડાઓએ પોતાની જમીન પોતાની મિલકત દેશ માટે ન્યોછાવર કરી દીધી હતી, આવા રાજાઓ માટે એ નિવેદન આપે છે કે જમીન હડપ કરી લેતા હતા, આ નિવેદન એ અપમાનજનક નિવેદન છે। રાહુલજીની વાતને ક્યાંક ક્યાંક તોડી મરોડીને રજૂ કરવાની પણ અમે ગર્વ સાથે કહી શકીએ છીએ। ભાજપા એની એડિટેડ ટીમ આખી, એમની આર્મી, પેઇડ આર્મી સતત આવા વિવાદો ઉભા કરીને જનતાનું મોંઘવારી ઉપરથી ધ્યાન ભટકાવવા માગે છે, જનતાનું ધ્યાન બેરોજગારી ઉપરથી ભટકાવવા માગે છે। કારણ કે જનતાને એ વાતનો અહેસાસ થઈ ગયો ને જનતાએ મન બનાવી લીધું છે કે મોંઘવારી અને બેરોજગારીમાંથી મુક્તિ પાડવી હોય, મેળવવી હોય તો આ દેશમાંથી ભાજપ મુક્ત કરવું પડે। તો રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજા ઉપર રાજકીય રોટલા શેકવાનું બંધ કરો, પ્રજ્ઞાબાએ આ નિવેદન આપ્યું છે। રાજપૂતોએ તલવાર બાનમાં રાખવા નથી રાખી, લડતને હિંસક બનાવવાનો રાહુલ ગાંધીએ પ્રયાસ કર્યો છે, પ્રજ્ઞાબાએ આ નિવેદન આપ્યું છે। તો રાજકારણીઓ રોટલા શેકવા માંગે તે શક્ય નથી, બળતામાં ઘી હોમવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે। મેં જોયું કે રાહુલ ગાંધીને એવું થતું હશે કે હું કેમ કંઈ ન બોલ્યો, એટલે એનું પણ જે બફાટ જે છે એ એને કર્યો છે। એટલે મને એવું લાગી રહ્યું છે કે ખાસ રાજપૂતોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, એટલે રાજકારણમાં હવે રાજપૂતોને ટાર્ગેટ બનાવીને રાજકારણના રોટલા શેકાઈ રહ્યા છે। અને જો આવું ને આવું ચાલતું રહ્યું તો અત્યાર સુધી જે બી અમે આંદોલન લડી રહ્યા છીએ રૂપાલાની સામે, તો આ જ વસ્તુ રાહુલ ગાંધીની સામે પણ થઈ શકે છે। એટલે કોઈ પણ રાજકારણીઓ એવું ન વિચારતા કે અમે હજી સુધી શાંતિથી બેઠા છીએ એનો મતલબ એવો નથી, જેટલું બી અમે આંદોલન કર્યું એ કરી રહ્યા છીએ। એ અમા પહેલાંનો ઇતિહાસ તમે જોઈ લેજો કે ભાઈ આ અમે શાંતિથી અત્યારનો ટાઈમ એવો છે એટલે અમે શાંતિથી કામ કરી રહ્યા છીએ, પણ એવું ન સમજતા કે તલવાર મેનની અંદર છે એ બહાર નહીં નીકળી શકે। તો મહેરબાની કરો અને રાજકારણના રોટલા શેકવાનું બંધ કરો, નહીં તો અમે પહેલાં જે રાજપૂત હતા એ હજુ છીએ, અમે અમારા ભાઈઓએ બંગડી નથી પહેરી। રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે। રાજરુ મહારાજરુ મત્તુ શક્તિશાલીગળુ અવરિગે બેકાદંતે રાજ્યભાર માડતા ઇદ્રુ ಮತ್ತು ಯಾರು ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની દમણમાં જાહેર સભા સંબોધી, આ સાથે જ રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા નિવેદન પણ આપ્યું। કોંગ્રેસ કહે છે કે સંસ્કૃતિનું સન્માન થવું જોઈએ, પ્રફુલ્લ પટેલને તમારા માથા પર બેસાડી દીધા છે, આ રાજાને દિલ્હીથી બેસાડી દેવાયા છે, સંવિધાને કરોડો લોકોને
આરક્ષણ આપ્યું છે. તો પ્રફુલ પટેલને આનાથી કોઈ લેવા દેવા નથી. શિક્ષણ વિભાગમાં પણ અભણ લોકોને બેસાડવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. આ સાથે જ કહ્યું કે બધું અદાણી અંબાણીને આપવા માંગે છે સરકાર. 16 લાખ કરોડ કેટલા હશે તમને ખબર છે, તેવો સવાલ પણ લોકોને કર્યો. પ્રફુલ્લ પટેલ હે ઉનકા જનતા સે કુછ લેના દેના નહીં ના, આપ કુછ ભી કહે લો, દેખો ના આપ કુછ ભી કહે લો, આપ ઉનકે ઘર જાઓ ઓર કહો દેખીએ હમેં યે ચાહીએ, પ્રફુલ્લ પટેલ જી આપકો કહેંગે દેખો ગેટ આઉટ, મેરે ઘર સે બહાર નિકલો, તુમ્હારી કોઈ યહાં પે લેના દેના નહીં હે, મેં યહાં કા રાજા હું, જનતા જો ભી ચાહે કોઈ ફર્ક નહીં પડતા, મેં યહાં કા રાજા હું, મેં કિંગ હું, મેં જો કરના ચાહતા હું કરૂંગા. રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બારડોલીમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રાહુલ સામે રોષ જોવા મળ્યો. ક્ષત્રિય આગેવાન કરણસિંહે રાહુલના નિવેદનને વખોડ્યું છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. એમનું જે વાક્ય છે, આ એમનું જે વાણી વિલાસ છે, એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું. એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં. તો ભાજપ સાથે બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોનું નિવેદન, રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા માટે અમે એકઠા થયા, હિન્દુ ધર્મ અને સમાજ વિકસિત ભારત બને તો વિકસિત ભારતમાં અગ્રેસર બને, આવું નિવેદન આપવામાં આવ્યું છે. લક્ષ્મણસિંહ દ્વારા રાજપૂત ક્ષત્રિય ધર્મને પ્રાધાન્ય આપી રહ્યા છે એમ તો શોર્ટ નોટિસને ટેકો આપવા માટે પહોંચ્યા હતા. વડા સી આર પાટીલ સાહેબ અને મૃદુ મક્કમ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને સધિયારો ટેકો આ ભારતનો જે વિકાસ જે કરી રહ્યા છે તેમની આગેવાની નીચે એમને ક્યાંય રોકાણ ઠેસ ન પહોંચે એના માટે જ્યારે રાજપૂત અને ક્ષત્રિયો હંમેશા પોતાના હિત કરતા રાષ્ટ્ર અને ધર્મને પ્રાધાન્ય આપી રહ્યા હોય ત્યારે અમારા સૌની ફરજ છે અને આજે એ જ માટે અમે આખા ગુજરાતમાંથી ફક્ત 2 દિવસની નોટિસમાં અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષને ટેકો આપવા અમે સૌ અહીંયા આવ્યા છીએ, ઉપસ્થિત થયા છીએ. તો વાવ તાલુકામાં ભાજપને ફટકો પડ્યો છે. તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યાં બંને પક્ષે ક્યાંક ફટકા જોવા મળી રહ્યા છે. વાવની વાત કરી રહ્યા છે તો વાવમાં ભાજપને ફટકો પડ્યો છે. તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા છે. અંબારામભાઈ ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા. રઘુ દેસાઈની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ચૂંટણીને લઈ ઉમેદવારોના પ્રચારની અવનવી રીત જોવા મળી રહી છે. બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો. ગેનીબેનનો બળદગાડામાં બેસી ચૂંટણી પ્રચાર જોવા મળ્યો છે. સરહદિયા વાવ પંથકમાં ગેનીબેને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગેનીબેન સાથે રઘુ દેસાઈ પણ બળદગાડામાં બેસી સવાર થયા હતા અને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તો રાજકોટમાં પરેશ ધાનાણી દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેશ ધાનાણીએ સ્કૂટર રેલી દ્વારા પ્રચાર પ્રસાર કર્યો. કોઠારિયા રોડ પર ધાનાણીની સ્કૂટર રેલી નીકળી હતી. આ સ્કૂટર રેલીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ રેલીના પ્રચાર દરમિયાન મહિલાઓએ પરેશ ધાનાણીને રાખડી બાંધી તેમને વિજય ભવનની શુભકામનાઓ પાઠવી. જોકે મહિલાઓ દ્વારા રાખડી બાંધતા ધાનાણી ભાવુક થયા હતા. લોકશાહીને લૂણો લગાડનારી અહંકારી શક્તિઓ
સત્તાના સ્વાર્થ માટે આ દેશની સંત સ્વરૂપ દીકરીઓના દામનને વારંવાર દાગ લગાડી રહ્યા છે. ખૂબ આશાઓ અને અપેક્ષાઓ સાથે માબેન દીકરીઓએ એક કાર્યકર્તાને રાજકોટના રણ મેદાનમાં ઉતાર્યા છે. આ ભવાનીને પ્રાર્થના સંસદ બનવાનું સંપૂર્ણ નથી, પણ આ દીકરીઓની જે આશા અને અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવામાં તો ભરૂચ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોનો પ્રચાર. ચૈતર વસાવાએ ભૃગુ ઋષિના વંશજ સાથે મુલાકાત કરી હતી. ભૃગુ ઋષિના વંશજ હેમલ વીણે ચૈતર વસાવાને રક્ત તિલક કર્યું હતું. રક્ત તિલક કરી ચૈતર વસાવાને વિજયના આશીર્વાદ આપ્યા હતા. ચેતરભાઈ વસાવાને અંગૂઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવન અમે આશીર્વાદ આપેલા છે. આ પહેલાં 1989ની અંદર બિપિનભાઈ પ્રથમ વખત ભાજપની ટિકિટની ઉપર ભાજપમાંથી લડતા તે વખતે એમને અમે આ આશીર્વાદ આપ્યા હતા અને સતત 3 ટર્મ MLA તરીકે ચૂંટાયા હતા અને શિક્ષણ મંત્રી તરીકે એ બન્યા હતા. એવી જ આશા અત્યારમાં રાખી અને ચેતરભાઈ વસાવાને અંગૂઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવન અમે આશીર્વાદ આપેલા છે.